કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ધોરણ 4 ગુજરાતી વિષયની અંદર આપણે ટર્મ એક્ઝામ 2 માટેનું રિવિઝન કર્યું હતું, જેની અંદર આપણે સેક્શન એ કર્યો હતો. હવે આજે આપણે સેક્શન બી કરીશું, જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તમને શબ્દ આપવામાં આવશે, તેનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે, વાક્ય બનાવવાનું છે. તો અહીં આપણે એ જોઈશું. પહેલું છે, પહેલો શબ્દ છે વોકળો. વોકળા પરથી આપણે શબ્દ વાક્ય બનાવીશું. એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો. બીજો શબ્દ છે માછડો. તો વાક્ય બનશે, માછડા નજીક વડનું ઝાડ છે. ત્રીજો શબ્દ છે ગર્જના. તો વાક્ય બનશે, સિંહ ગર્જના કરતો આગળ વધતો હતો. ચોથું છે જંગલ. વાક્ય બનશે, જંગલના પ્રાણીઓ વોકળા પાસે પાણી પીવા આવતા હતા. પાંચમો શબ્દ છે સિંહ. તો વાક્ય બનશે, સિંહ ઊંચી છલાંગો ભરતો આગળ વધ્યો. ત્યારબાદ આગળ શબ્દ છે અફસર. તો વાક્ય બનશે, સૈનિક તેના અફસરને સલામ કરે છે. બીજું છે ટોપી. તો વાક્ય બનશે, ચાલો આપણે ટોપી પહેરીને સૈનિક સૈનિક રમીએ. ત્રીજું છે ચશ્મા. તો વાક્ય બનશે, મારા દાદીમાં ચશ્મા પહેરે છે. ચોથું છે સોટી. તો વાક્ય બનશે, ગામ લોકોએ ચોરને સોટી ફટકારી. બરાબર છે. તો આ રીતે શબ્દો ઉપરથી વાક્ય બનાવવાનું રહેશે. હવે બીજો પ્રશ્ન છે, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. તો આ પ્રશ્ન આપણે જોઈશું. એમાં પહેલું વાક્ય છે જીવનમાં નીડર બનવું. તો આ વાક્ય કોણ બોલે છે, નરેન્દ્ર બોલે છે. બીજું છે એ તો વડના વાંદરા ઉતારે એવો છે. તો આ વાક્ય દાદાજી બોલે છે. ત્રીજું છે આપણા ઋષિ મુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા. આ વાક્ય નરેન્દ્ર બોલે છે. ચોથું છે નરેન્દ્ર તને અમારી એકેય બૂમ સંભળાય નહીં. તો આ વાક્ય જે છે એ દધીજી બોલે છે. પાંચમું છે તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે. તો આ વાક્ય કોણ બોલે છે, આ વાક્ય માતા ભુવનેશ્વરી બોલે છે. ત્યારબાદ આગળ છે તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે. તો આ વાક્ય પંખી બોલે છે. બીજું છે કેમ ઝાડ દાદા ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને. તો આ વાક્ય વાદળી બોલે છે. ત્રીજું છે હું તારો ભાર સહી શકતો નથી. તો આ વાક્ય કોણ બોલે છે, આ વાક્ય છોડ બોલે છે. બરાબર છે. તો આ રીતે નીચેના વાક્યો કોણ બોલે છે તે તમારે લખવાનું રહેશે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આ પ્રશ્ન માટે તમારે ચેપ્ટર નંબર 14 પાઠ કાવ્ય નંબર ચૌદ જે છે સૈનિક સૈનિક રમીએ તે તમારે તૈયાર કરવાનું રહેશે. તેમાંથી કોઈ પણ પંક્તિ પૂછાશે તે તમારે લખવાની રહેશે. બરાબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, નીચેના વાક્યોને પાઠના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આ પ્રશ્ન પણ તમારે જાતે જ કરવાનો રહેશે. બરાબર છે. ત્યારબાદ આગળ છે જોડકા જોડો. તો અહીં આપણે ચેપ્ટર નંબર 12 માં જે જોડકું આપ્યું છે તે જોઈશું. તારક. તો તારક કોણ છે, નરેન્દ્રનો મિત્ર છે. તો તેનો ક્રમાંક અહીં 4 લખવાનો છે. બીજું છે હનુમાનજી. તો હનુમાનજી કોણ છે, તો વાયુપુત્ર છે. ત્રીજું છે ઋષિ મુનિઓ. ઋષિ મુનિઓ શું કરે છે, તો નિયમિત ધ્યાનમાં બેસે છે. ઠાકુરજી. તો એ કોણ છે ઠાકુરજી, તો સ્વામી રામકૃષ્ણ પરમહંસ, જેને ઠાકુરજી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ અહીં 15મા ચેપ્ટરમાં જે જોડકું આપ્યું છે તે આપણે જોઈશું. સયાજીરાવ. તો સયાજીરાવ કોણ છે, તો એ સયાજીરાવ એ વડોદરાના રાજા છે. સયાજીરાવ ગાયકવાડ. બીજું છે હરિ અને અર્જણ. તેઓ કોણ છે, બહાદુર છોકરા છે. નવેમ્બર મહિનો. નવેમ્બર મહિનામાં કઈ ઋતુ હોય છે, તો શિયાળાની ઋતુ હોય છે. કમાટીબાગ. તો કમાટીબાગ સોરી અહીં સયાજીરાવ જે છે શિકારના શોખીન આવશે. બરાબર છે. કમાટીબાગ એ ક્યાં આવેલું છે, તો વડોદરામાં આવેલું છે. બરાબર છે. તો આ રીતે જોડકા કરવાના રહેશે. ત્યારબાદ આગળનો સેક્શન જે છે એ સેક્શન સી છે. જોડકા છે અહીં આપણો સેક્શન બી પૂર્ણ થાય છે. આગળનો છે સેક્શન સી. એમાં છે પહેલું સાચી જોડણી લખો. અહીં મેં સાચી જોડણી કેટલીક સાચી જોડણીઓ લખી છે તે આપણે જોઈશું. એમાં છે વૃક્ષ, નિયમિત, વ્યક્તિ, જીવન, દધીચી, દિવસ, ઘેઘૂર, આઝાદી, સૈનિક, હિંમત, પ્રતિમા અને ગર્જના. તો આ બધી જે છે સાચી જોડણી મેં અહીં લખી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો. પહેલું છે હવા. હવાનો સમાનાર્થી શબ્દ થાય છે પવન. બીજું છે મદદ. મદદ એટલે સહાય.
दररोज એટલે કે હંમેશા બરાબર અથવા તો નિયમિત જંગલ એટલે કે વન અથવા તો અરણ્ય પાણી એટલે કે જળ અથવા તો નીર સૂર્ય એટલે સૂરજ અથવા રવિ મૂલ્ય એટલે કે કિંમત ઘટના એટલે કે બનાવ આક્રમણ એટલે કે હુમલો અને પ્રણામ એટલે કે નમસ્કાર અથવા તો વંદન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ લખો પહેલું છે સ્મરણ સ્મરણનું વિરોધી થાય છે વિસ્મરણ શાંતિનું વિરોધી અશાંતિ આકાશનું વિરોધી પાતાળ નીડરનું વિરોધી ડરપોક દેશનું વિરોધી પરદેશ આઝાદનું વિરોધી ગુલામ જીવનનું વિરોધી મરણ પારનું વિરોધી અપાર અજવાળુંનું વિરોધી અંધારું અને કમનસીબનું વિરોધી નસીબદાર થશે બરાબર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પહેલું છે પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો ડકાર એટલે કે ઓડકાર બરાબર છે ત્યારબાદ બીજું છે ભારે સમૂહ કે ઝુંડવાળું એટલે કે ઘટાદાર ત્રીજું છે દસ વર્ષનો ગાળો તેને દાયકો કહેવાય છે પાણીનો નાનો વહેળો એટલે કે વોકળો પાંચમું છે આકાશમાં એકઠો થયેલો વરાળનો ગોટા જેવો સમૂહ એટલે કે વાદળ છઠ્ઠું છે ડરે નહીં તેવું એટલે કે નીડર ઊંચેથી નીચે પડવું તે એટલે કે ભૂસકો આ થયા આપણા શબ્દ સમૂહ માટે એક શબ્દ હવે છે આગળ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવું તો અહીં આપણે જોઈશું પહેલું છે વૃક્ષ ધ્યાન ઓમકાર ઋષિ અને સંકલ્પ તો સૌથી પહેલા આવશે ઓમકાર ત્યારબાદ આવશે ઋષિ ત્યારબાદ આવશે ધ્યાન વૃક્ષ અને સંકલ્પ આવશે ત્યારબાદ બીજું છે નરેન્દ્ર તારક દધીચી અને ભુવનેશ્વરી તો એમાં સૌથી પહેલા આવશે તારક ત્યારબાદ આવશે દધીચી ત્યારબાદ આવશે નરેન્દ્ર અને અંતે આવશે ભુવનેશ્વરી ત્યારબાદ આગળ છે બકરી પંખી અકડાવું તળાવ અને વખત તો એમાં સૌથી પહેલા આવશે અકડાવું ત્યારબાદ આવશે તળાવ ત્યારબાદ આવશે પંખી બકરી અને અંતે આવશે વખત આગળ છે શબ્દકોશના ક્રમમાં વાદળી ઈચ્છા ઘટાદાર અને ઓડકાર તેમાં સૌથી પહેલા આવશે ઈચ્છા ત્યારબાદ આવશે ઓડકાર ત્યારબાદ આવશે ઘટાદાર અને અંતે આવશે વાદળી ત્યારબાદ આગળ છે શિકાર સિંહ શિયાળો સૂર્ય અને શાબ્દુ તેમાં સૌથી પહેલા આવશે શિકાર ત્યારબાદ આવશે શિયાળો ત્યારબાદ આવશે શાબ્દુ ત્યારબાદ આવશે સિંહ અને અંતે આવશે સૂર્ય બરાબર આગળ છે નવેમ્બર શિકાર માછડો અને ઉપકાર તો સૌથી પહેલા આવશે ઉપકાર ત્યારબાદ આવશે નવેમ્બર ત્યારબાદ આવશે માછડો અને અંતે આવશે શિકાર બરાબર છે તો આ રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું રહેશે હવે આગળનો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો તો આપણે ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવીશું તેમાં પહેલુંમાં છે ઉદાહરણ નિયમ નિયમ તો તેનું નિયમિત કરવાનું છે તે રીતે બાકીના આપણે કરવાના છે સંયમનું સંયમિત અપમાનનું અપમાનિત સુગંધનું સુગંધિત સન્માનનું સન્માનિત ક્રોધનું ક્રોધિત અને આનંદનું આનંદિત બરાબર છે બીજું ઉદાહરણ છે નર તો તેનું નરેન્દ્ર છે તેવી જ રીતે બાકીના દીપ દીપેન્દ્ર જીત જીતેન્દ્ર વીર વીરેન્દ્ર જય જયેન્દ્ર હર હરેન્દ્ર હિત હિતેન્દ્ર બરાબર આ રીતે કરવાનું છે ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે વાંદરું તો તે વાંદરા વાંદરુંનું વાંદરા કર્યું છે તે રીતે છોકરોનું છોકરા માથુંનું માથા કેળુંનું કેળા ધોડુંનું ધોડા ગાડુંનું ગાડા કૂતરુંનું કૂતરા બરાબર છે આ તરફ એક આપ્યા છે જ્યારે આ તરફ આપણે ઘણા બધા આપ્યા છે બરાબર છે તો આ રીતે આ પ્રશ્ન કરવાનો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પહેલું છે રવાડે ચડવું એટલે કે ખોટી સોબત થવી વાક્ય છે રવિએ રખડેલ મિત્રના રવાડે ચડી તેનું ભણવાનું બગાડ્યું બીજું છે આકાશને આંબી જવું એટલે ખૂબ જ વધવું વાક્ય બનશે છોડને મોટા થઈ આકાશને આંબી જવાની ઈચ્છા હતી ત્યારબાદ આગળ છે ત્રીજા નંબર ઉપર સાબદા થઈ જવું એટલે એનો અર્થ થાય છે ચેતી જવું વાક્ય બનશે પોલીસવાનને આવતી જોઈ તોફાનીઓ સાબદા થઈ ગયા ચોથું છે મોટને ઘાટ ઉતારી દેવો એટલે કે એનો અર્થ થાય છે મારી નાખવું વાક્ય બનશે ચોર પકડાતા ગામ લોકોએ એને મોતને ઘાટ ઉતારી દીધો બરાબર છે તો આ રીતે આપણે રૂઢિ પ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનું છે અહીં આપણો આજે સેક્શન સી જે છે એ પૂર્ણ થાય છે હવે આજે આપણે સેક્શન ડી નું રિવિઝન કરીશું પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે એમાં તારકને સાની બીક લાગે છે તો જવાબ આવશે તારકને વૃક્ષ પર ચડવાની બીક લાગે છે બીજો પ્રશ્ન છે દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો તો જવાબ આવશે દાદાજીએ નરેન્દ્રને રાક્ષસનો ડર બતાવ્યો
ત્રીજું છે, બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું? તો જવાબ આવશે, બાળ નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી હતું. ચોથો પ્રશ્ન છે, નરેન્દ્ર કેળાની વાડીમાં કોની રાહ જુએ છે? તો જવાબ આવશે, નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીની રાહ જુએ છે. પાંચમું છે, દધીચીએ નરેન્દ્રની ધ્યાનની રમતને કેવી કહી? તો જવાબ આવશે, દધીચીએ નરેન્દ્રની ધ્યાનની રમતને જોખમી કહી. છઠ્ઠો પ્રશ્ન છે, નરેન્દ્રને ઘેર કોણ પધારવાના હતા? તો જવાબ આવશે, નરેન્દ્રને ઘેર ઠાકુર પધારવાના હતા. ત્યારબાદ આગળ છે સાતમો પ્રશ્ન, ઢોર કોની પાસેથી પસાર થતા હતા? તો જવાબ આવશે, ઢોર એક સાવ નાના છોડ પાસેથી પસાર થતા હતા. આઠમો પ્રશ્ન છે, છોડ સાથી સાવ બોડો થઈ ગયો? તો જવાબ આવશે, છોડના પાંદડા એક બકરી ખાઈ ગઈ, તેથી છોડ સાવ બોડો થઈ ગયો. નવમો પ્રશ્ન છે, પંખીના ટોળાને એક પંખીએ સી વાત કરી? તો જવાબ આવશે, પંખીના ટોળાને એક પંખીએ તરસ્યા છોડની વાત કરી. દસમો પ્રશ્ન છે, ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું? તો જવાબ આવશે, ઝાડની ડાળી પર બેસીને વાદળી ઝરમર ઝરમર વરસી. અગિયારમો પ્રશ્ન છે, બચુડાને સોટી લઈ શું રમવાનું કહ્યું છે? તો જવાબ આવશે, બચુડાને સોટી લઈને સૈનિક રમવાનું કહ્યું છે. બારમો પ્રશ્ન છે, માથે ટોપી પહેરીને ક્યાં ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે? તો જવાબ આવશે, માથે ટોપી પહેરીને ગલીએ ગલીએ ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે. તેરમો પ્રશ્ન છે, કાંગસા ગામની પશ્ચિમ દિશાએ શું આવેલું છે? તો જવાબ આવશે, કાંગસા ગામની પશ્ચિમ દિશાએ ગીરના ડુંગરા અને જંગલ આવેલા છે. ચૌદમું છે, વડોદરાના મહારાજાનું નામ શું હતું? તો જવાબ આવશે, વડોદરાના મહારાજાનું નામ સયાજીરાવ ગાયકવાડ હતું. પંદરમો પ્રશ્ન છે, હરિ અને અર્જણ પાસે કયું હથિયાર હતું? તો જવાબ આવશે, હરિ અને અર્જણ પાસે દાંતરડા હતા. સોળમો પ્રશ્ન છે, કમાટીબાગ બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે, કમાટીબાગ બીજા સયાજીબાગ નામે ઓળખાય છે. બરાબર છે. ત્યારબાદ આગળ છે, હરિ અને અર્જણની પ્રતિમાઓ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે, હરિ અને અર્જણની પ્રતિમાઓ વડોદરા શહેરના કમાટીબાગમાં આવેલી છે. તો આમ અહીં આપણે એક બે વાક્યોમાં પ્રશ્નોના જવાબ કર્યા. હવે આગળનો પ્રશ્ન છે સેક્શન ડી ની અંદર, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં લખો. એની અંદર પહેલો પ્રશ્ન છે, ધ્યાન કરવાથી શા ફાયદા થાય છે? તો એનો જવાબ આવશે, ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને શરીરનો થાક દૂર થાય છે. વળી ધ્યાન કરવાથી આપણી એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે. આમ ધ્યાન કરવાના ફાયદા છે. બીજું છે, નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો, ત્યાં શું થયું? તેનો જવાબ આવશે, નરેન્દ્રની માતા ભુવનેશ્વરી દેવીએ નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમોની વાતો કહી અને કહ્યું કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે, એટલે તે કેળાની વાડીમાં રહે છે. આથી નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીને મળવા માટે જાય છે, પણ ત્યાં તેને હનુમાનજીના દર્શન થતા નથી. ત્રીજો પ્રશ્ન છે, છોડ પર દયા આવતા પંખીએ શું કર્યું? તો એનો જવાબ આવશે, છોડ પર દયા આવતા પંખી ઉડ્યું, દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું. તેણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું, પછી તે ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું અને ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું. આમ છોડે શું કર્યું? તો સોરી, આમ પંખીએ છોડ ઉપર પાણી છાટ્યું. આગળ છે ચોથો પ્રશ્ન, છોડની તરસ છીપાવવા પંખી ટોળાએ શું કર્યું? તો જવાબ આવશે, છોડની તરસ છીપાવવા પંખી ટોળું તળાવે પહોંચ્યું, પાણીથી ચાંચો ભરી અને પેલા છોડ પાસે આવી પાણી ભરેલી ચાંચો ખાલી કરી દીધી. તેમણે આવા 10-12 ફેરા કર્યા ને છોડના મૂળને પાણી પાયું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન, કટોકટીની પડે હરિ અને અર્જણે શું કર્યું? તો એનો જવાબ આવશે, કટોકટીના પડે હરિ અને અર્જણ હિંમતપૂર્વક ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હકો કરતા હોય એમણે એક સાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. સિંહે માચડા પરથી પંજો ઉઠાવીને જમીન પર પગ મૂક્યા, પછી માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. મોત સામે આવીને ઊભું હતું તો પણ જરાય ગભરાયા વિના હરિ અને અર્જણ અવાજ કરતા
रहिया। आम एमने हिम्मत भर्यु कार्य कर्यु। छठो प्रश्न छे, महाराजाए उपकार नो बदलो केवी रीते वाड्यो? तो आनो जवाब आवशे, महाराजाए हरि अने अर्जुनना पुतळा रचावीने कमाटी बागमां स्थाप्या। आ रीते महाराजाए आ बे भाईओनो उपकारनो बदलो वाड्यो। बराबर छे। महाराज सयाजीराव गायकवाड़े शुं कर्युं? तो हरि अने अर्जुनना कमाटी बागनी अंदर पुतळाओ बनाव्या अने आ रीते एमने उपकारनो बदलो, एमना उपकारनो बदलो चूकव्यो। बराबर छे। तो आम अहीं आपणे 3-4 वाक्यमां प्रश्नोना जवाबो कर्या। हवे आगळ छे सेक्शन ई। तो એમાં છે નિબંધ લખવાના રહેશે, કોઈ પણ બેમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો રહેશે। બરાબર છે। તો આપણે નિબંધ લખ્યા જ છે નિબંધની નોટબુકમાં, તો તેમાંથી તમારે એ નિબંધો તૈયાર કરવાના રહેશે। અહીં આપણું આ રિવિઝન જે છે એ પૂર્ણ થાય છે। રિવિઝન વિડીયો બરાબર જોઈને તમારે પરીક્ષાની તૈયારી કરવાની રહેશે। થેન્ક યુ।